हेलो विद्यार्थी मित्रों, वेलकम टू नवा मोनी स्कूल जामनगर। आजे आपणे भणशुं गुजराती धोरण एक एमां कलरव पाठ आठ, हूँ तो मोटो थईश। विद्यार्थी मित्रों, आपणे मोटा थईने एवुं विचार्युं होय के हूँ आ बनीश अलग अलग काम करीश, तो अहींया आ पाठमां पण आपणे आवुं ज कंईक शीखवानुं छे के हूँ मोटो थईने शूँ बनीश। अहीं नीचे बधा व्यवसायकारोना चित्रों आपेला छे ते हूँ बनीश, एवी रीते आपणे समझीए। चालो तो पहेलो, आपणने घरेथी आपणे बहार निकळ्या तो आपणे शूँ अहीं जोयुं, तो फुग्गावाळा भाई। तो आपणे एम थयुं के हूँ मोटो थईने फुग्गावाळो बनीश। पछी आगळ जईए अहीं, तो अहीं थयुं के हूँ શું કરીશ, પશુપાલન એટલે કે ગાયો ચરાવવાનું અને ગાયોનું કામ હોય પશુપાલક કહેવામાં આવે છે, તો હું પશુપાલક બનીશ। ત્યાંથી અહીંયા સ્કૂલ બાજુ આવીએ તો એમ થાય કે હું શિક્ષક બનીશ। અહીંયા નીચે આવે તો એમ થાય કે હું સુથાર બનીશ। આ બાજુ નીચે આવીએ તો એમ થાય કે હું લોહાર બનીશ। એની બાજુમાં આવીએ તો એમ થાય કે હું ડ્રાઈવર બનીશ, એટલે કાર ચલાવીશ। ચાલો પછી અહીંયા પોલીસ બનીશ, પછી અહીંયા ડૉક્ટર બનીશ, અહીંયા કુંભાર બનીશ, અહીંયા દરજી બનીશ, આ કડીઓ બનીશ, મોચી બનીશ અને વાણંદ બનીશ। સો વિદ્યાર્થી મિત્રો, આ જે બધા અલગ અલગ જે પાત્રો છે, આપણા વ્યવસાયકારો છે, તેના અલગ અલગ કામ છે। જેમ કે ફુગાવાળા ભાઈ ફુગા વેચે છે, પશુપાલક છે એ ગાયો અને ભેંસોને ચરાવે છે, આપણને દૂધ આપે છે, શિક્ષક છે ભણાવવાનું કામ કરે છે, સુથાર છે ફર્નિચર બનાવી આપે છે, લુહાર છે વિવિધ ઓજારો દ્વારા આપણને જે વસ્તુ લોખંડની બનાવવી હોય તે આપે છે, ડ્રાઈવર છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણને લઈ જાય છે, પોલીસમેન છે આપણને રક્ષા કરે છે, ડૉક્ટર છે આપણે બીમાર હોય તો સાજા કરે છે, દરજી આપણને કપડાં સીવીને આપે છે, કુંભાર છે આપણને વાસણો બનાવી આપે છે, કડીઓ છે આપણને ઘર બનાવીને આપે છે, મોચી છે આપણના ચંપલ બનાવે છે અને વાણંદ છે આપણને વાળ કાપી દે છે। ચાલો જવાબ આપો, ચંપલ સીવે બનાવે તેને શું કહેવાય, તો એને મોચી કહેવાય। શું કહેવાય? મોચી। ઘર કોણ ચણે? તો કડીઓ। કરવત કોનું ઓજાર છે? તો સુથાર। એના પછી વાળ કોણ કાપે છે? તો વાણંદ। વાહન ચલાવે તેને શું કહેવાય? ડ્રાઈવર। પછી આકાશમાં વિમાન કોણ ઉડાડે છે? પાયલટ, યાથી પાયલોટ। પછી બીમાર પડીએ ત્યારે દવા કોણ આપે છે? ડોક્ટર। પછી માટલા કોણ બનાવે છે? તો માટલા કુંભાર। પછી તમારા પપ્પા શું કામ કરે છે તે તમારે અહીંયા લખવાનું। ખેતરમાં અનાજ કોણ પકાવે છે? ખેડૂત। ગાયો ચરાવનારને શું કહેવાય? પશુપાલક। અને કપડાં સીવડાવે કોની પાસે જશો? તો દરજી। ચાલો આગળ વધીએ, ઓળખો અને રંગ પૂરો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મૂળાક્ષરને ઓળખવાનો છે અને કલર કરવાનો છે। જેમ કે ઝ, તો અહીંયા જ્યાં આવો અહીંયા ઝ, ઝબલાનો ઝ, હ, હ હળનો હ, પછી ઘ, ઘ ઘરનો ઘ, અને અડ, તો નળનો અડ। તો તમને જ્યાં જ્યાં દેખાય ત્યાં તમારે કલર કરવાનો છે। પછી ઉ, તો ઉ અહીંયા તમને જ્યાં દેખાય ત્યાં કરવાનો છે, અને ઉ, તો ઊનનો ઉ અહીંયા તમે ગોતી અને એમાં કલર કરજો। ચાલો રમત, રમત એક વિદ્યાર્થી મિત્રો છે કે તમારે તમારા ટાઇલ્સ ઉપર આવી રીતે મૂળાક્ષર લખી અને તમારે ઉપર ચાલવાનું છે। ચાલો હવે આંગળી ફેરવીએ, તો ઝ, ઘ, હ અને અડ, ઝ ઝબલાનો ઝ, ઘ ઘરનો ઘ, હળનો હ અને નળનો અડ। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે અહીંયા આ બધાય જે મૂળાક્ષરો છે તે લખતા જવાના છે
અહીંયા ઝ ઝબલાનો ઝ થશે, અહીંયા ક ઘરનો ગ થશે, અહીંયા હ હળનો હ થશે અને અહીંયા નળનો અડ. ચાલો હવે આપણે માત્રા શીખીએ. તો માત્રા આપણે શીખવાની છે આવી રીતે ઉ, આ ઉની માત્રા છે એટલે ઝુ ઝુ એમ આવશે, ઉ પાછળ આપણને આવશે, ઘુ ઘુ આવી રીતે. ચાલો આપણે સાંભળો અને બોલો, સાંભળીએ અને બોલીએ કે હળ ચલાવે ખેડૂત, હળ ચલાવે ખેડૂત, હળ ચલાવે ખેતર, ખેડી અનાજ પકવે, ખેડૂત ખેતી કરે. પછી કાતર રાખે, કાંસકી રાખે, વાણંદ વાળ કાપે, દરજી ઝબલું બનાવે, ખમીસ સીવે, બટન ટાંકે, દરજી સલવાર બનાવે, એરણ પર ઘા કરે, લુહાર ખીલા ઘડે, લુહાર દાતરડું ઘડે, લુહાર કોદાળી ઘડે, સૌના કામ સારા અને સૌના કામ મોટા. ચાલો એના પછી વાંચો અને લખો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાંચતા જવાનું છે અને લખતા, જેમ કે ઝાડ તો અહીંયા તમારે લખી નાખવાનું, હરણ હુકમ ઘર ઘુવડ ઘડિયાળ નળ ઉતરડ ઉજાસ ઉન પછી ગોવાળ ગાય ચારે, ખેડૂત ખેતર ખેડે, લુહાર દાંતડ ઉખડે, વણકર કાપડ વણે, કડિયો મકાન ચણે. ચાલો જોડકણા સાંભળો, ગાઓ અને ચિત્ર શોધી ચોંટાડો. ચાલો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે જોડકણું જોવાનું છે અને પછી સામે એનું ચિત્ર તમારે ચોંટાડવાનું છે. તો આપણે પહેલું જોડકણું જોઈએ કે હળ ચલાવે ખેતર ખેડે માટી ખાતર નાખે, ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે. તો એ કોણ હોય? ખેડૂત. તમારે અહીંયા ખેડૂતનું ચિત્ર લગાવવાનું છે. ચાલો હવે લાંબી લાકડી ખંભે રાખી ગોવાળ ગાયો ચારે, પેટ ભરીને ઘાસ ચરાવી સાંજે પાછો લાવે. તો એ કોણ હોય? ગોવાળ હોય કે પશુપાલક? તમારે બેનું એકનું ચિત્ર અહીંયા લગાવવાનું. છાતી ઉપર ભૂંગળી મૂકે ડોક્ટર તાવ માપે, જીભ તપાસે આંખ તપાસે પછી દવા આપે. તો અહીંયા ડોક્ટર. ચાલો એના પછી ભારે મોટો ઘણનો ઘા એરણ માથે પડતો, લુહાર ટીપે ગરમ લોઢું ખીલ્લા સાંકળી ઘડતો. તો અહીંયા આવશે લુહાર. આગળ સુથારભાઈ લાકડું લઈને કરવત વડે કાપે, ટેબલ ખુરશી કરવા માટે આડું ઊભું માપે. તો અહીંયા આવશે સુથાર. દરજી મારું શર્ટ સીવીને ઉપર બટન ટાંકે, બેન માટે ઘાઘરી સીવે ઉપર આભલા રાખે. તો અહીંયા આવશે દરજી. ચાલો કુંભારની લાકડીએ કેવો ચાકડો ફરતો જાય, કુંડી કુંડી મટકા સાથે દોણા દોણી થાય. તો અહીંયા આવશે કુંભાર. કડિયો મોટો કારીગરને મકાન મોટા બાંધે, ઈંટો ઉપર ઈંટો રાખી સિમેન્ટ વડે એ સાંધે. તો અહીંયા આવશે કડિયો. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે અહીંયા બધા જે આપણા વ્યવસાયકારો છે તેના ચિત્રો ચોંટાડી દેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આપણો પાઠ પૂરો કરીએ છીએ. વિડીયોને જોતા રહેજો. ધન્યવાદ.